સુરત શહેરના રાહુલ રાજ મોલમાં ચાલતા 17 સ્પામાં દરોડા, 20 થાઇલેન્ડની યુવતીની ધરપકડ કરતી સુરત પીસીબી પોલીસ. એક જ મોલમાં ચાલતા 17 સ્પામાં પોલીસ દરોડાને લઈને ફફડાટી યુવતીઓ સ્પાની આડમાં ગોરખ ધંધા કરતી હોવાનો ઘટસ્ફોટ. સુરતમાં મોટા પ્રમાણમાં વિદેશી યુવતીઓ આવી ટુરિસ્ટ વિઝા પર આવી મોલમાં ચાલતા સ્પાની અંદર કામ કરતી હોય છે, જેને લઈ સુરત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજે ભાટિયા સાહેબ દ્વારા રાત્રિના સમયે દરોડા કરતા મોટા પ્રમાણમાં સ્પાની અંદર યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી હતી. દીપ મહેતા, ZSTV, સુરત. જી સર, પીસીબી દ્વારા કઈ સ્પાની અંદર કઈ રેડ હતી? શું આખી ઘટના કઈ રીતના હતી? શું મામલો છે? હાલમાં પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? સુરત શહેર પીસીબી ટીમને એક માહિતી મળેલી હતી કે સુરત શહેરમાં જે રાહુલ રાજ મોલ છે તેમાં જે સ્પા સેન્ટર ચાલે છે તેમાં એના સંચાલકો અને માલિકો છે કે વિદેશી મહિલાઓ પાસે વર્ક પરમિટનો ભંગ કરાવી અને સ્પા સેન્ટર ચલાવે છે. એ માહિતી આધારે પીસીબીની અલગ અલગ ટીમો બનાવીને રાહુલ રાજ મોલમાં કુલ લગભગ 13 સ્પા સેન્ટર આવેલા છે. એમાં રેડ કરાવતા 6-1 સ્પા સેન્ટરની અંદર કુલ 25-1 થાઇલેન્ડની વિદેશી મહિલાઓ કામ કરતી મળી આવેલી હતી. તેથી આ બાબતે પીસીબી મારફતે ઉમરા પોલીસ સ્ટેશનમાં કુલ 6 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે ફોરેન્સ એમ્બટમેન્ટ એક્ટ મુજબ, અને એમાં કુલ લગભગ 7-1 જે એના સંચાલક મેનેજર એમની ધરપકડ પણ કરવામાં આવેલ છે અને એમના જે માલિક છે એમની પણ હાલમાં તપાસ ચાલુ છે. અને આ જે મહિલાઓ છે એમની જે વિદેશી મહિલાઓ થાઇલેન્ડની એ બાબતે FROમાં જાણ કરીને એમના વિરુદ્ધ જે કાયદેસર કાર્યવાહી થતી છે એ પણ કરવામાં આવશે. લાખો હમણાં લગભગ છેલ્લા 2-3 માસથી જે કામ કરતા હોવાની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવેલ છે. બરાબર.